હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું દહીંવડા. તો દહીંવડા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું. દહીંવડા માટે મેં આ એક બાઉલ અડદની દાળ લીધી હતી ને અડધો બાઉલ મગની દાળ લીધી હતી. બંને ને મગની દાળ છોટલા વાળી લેવાની. તો બંને મેં મિક્સ કરી અને એને 6-7 કલાક માટે પલાળેલી હતી. હવે એને આપણે પીસી લઈશું. આપણે દાળને આવી રીતના પીસી લેવાની અવીર ને એમાં આપણે અડધી ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ નાખશું. આ તમારે નાખવી હોય તો જ નાખવાની, તીખા બનાવવું હોય તો. ને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું. ચપટી આપણે હિંગ નાખશું. આવું થઈ જાય ને ત્યાં લગી એને ફેટવાનું. તો તમારા દહીંવડા મસ્ત બનશે. વાટકામાં પાણી આમ તૈયાર જ રાખવાનું, આદ કરી લેવાનું, પછી આમ નીતર લેવાનું, પછી આમ વડા લેવાના, પછી મૂકી દેવાનું. દરેક વખતે એવી રીતના પાણી વાળો આદ કરી લેવાનું. હવે એને એક વખત આપણે ફેરવી લઈશું. હવે આપણે વડાને કાઢી લઈશું. હવે થઈ જાય ને પછી એને કાઢી લેવાના. વડા આપણા બધા તરાઈ ગયા છે. હવે આપણે એને છાશમાં બોરવાના છે. બધા પાણીમાં બોરે ને તો છાશમાં બોરીએ ને તો એની ખટાશ પણ એમાં બેસી જાય. છાશમાં આપણે ચપટી મીઠું નાખી દઈશું ને ચપટી હિંગ. હવે આપણે વડા એમાં નાખશું. આવી રીતના બોરી દેવાના છાશમાં. હવે એને 5-10 મિનિટ માટે બોરાવા દેશું. હવે આપણે 10-15 મિનિટ થઈ ગયેલી છે આ વડા છે ને એને આવી રીતના દબાવી લેવાના. આમ આવી રીતના હવા થઈ જવા જોઈએ પોચા. હવે એવા બધા દબાવી દબાવીને આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે એની ઉપર આપણે પહેલા લીલી ચટણી નાખીશું. તીખાશ તમને જોતી હોય એ પ્રમાણે નાખવાની, વધઘટ કરી શકીએ. ઉપર આપણે ખાટી ખજૂર આંબલીની ચટણી નાખીશું. હવે આપણે મરી પાવડર. ચપટી શેકેલા જીરાનો પાવડર.
ને ચાટ મસાલો ને આ દહી નાખી દહી લઈ અને મે ખાંડ નાખીને આવી રીતે ખેટી લેવાનો ઉકત દેવાનો આવો હવે આપણે દહી નાખશું દહી થોડું વધારે નાખવાનું હવે આપણે સેવ નાખશું ધાણા લેશું પાછી આપણે મીઠી ચટણી નાખશું લીલી ચટણી ઉપર પાછું દહીં જરાક ચાટ મસાલો તો તૈયાર છે આપણા દહીં વડા